जूनागढ़ केशोद हाईवे पर थी तमंचो रिवॉल्वर तथा बे जीवता कार्टिस साथे एक परप्रांतीय ईसम ने दबोची लेती जूनागढ़ एसओजी पोलिस। मध्य प्रदेश ना रामपुरा तालुका नो रहवासी हतो, जे मजूरी काम करते हतो, जे स्कूल बेग जेवा थेला मा गैरकायदेसर हथियार राखी लाल कलर नी नड़िया सोमनाथ बोडवाड़ी एसटी बस मा बेसेल, जेने वंटली पासे हथियार होवानी चोक्कस बातमी ना आधारे एसओजी टीम द्वारा एसटी बस जूनागढ़ वंटली हाईवे गैलेक्सी धाबावाड़ी चौकड़ी पासे रोकावी बस में तपास करता कुलदीप छोटेलाल जाटप पासे थी गैरकायदेसर आधार परवाना वगरनो एक तमंचो रिवॉल्वर तथा बे जीवता कार्टिस मड़ी कुल किंमत रुपया 25,200 ना मुद्दा माल साथे पकड़ी तेनी विरुद्ध वंथली पोलिस स्टेशन खाते गुनो रजिस्टर करावेल, जे अंगे आगळनी तपास चालू छे। गईकाले मोड़ी रात्रे नड़ियाद सोमनाथ जे एसटीनी बस अहींथी जूनागढ़थी पसार थाय, एनी अंदर एक परप्रांती પોતાની સાથે હથિયાર લઈને જાય છે એવી એક એસઓજીને બાતમી મળેલી। એના આધારે રાત્રે લગભગ 3:30 આસપાસ નડિયાદ સોમનાથ જે એસટી છે એમને ચેક કરતા એની અંદરથી એક ઇસમ કુલદીપ છોટાભાઈ જાદવ એમની પાસેથી એક દેશી બનાવટની રિવોલ્વર, એક દેશી તમંચો અને બે જીવતા રાઉન્ડ સાથે સૂજીએ છે એમના વિરુદ્ધ આર્મ સેક્ટર મુજબ ગુનો દાખલ કર્યો છે। આ બે હથિયાર અને બે કાર્ટૂસ એ વેરાવળ સાઈડની જે બસ હતી નડિયાદ સોમનાથ ત્યાં લઈને જઈ રહ્યો હતો। એમની વધુ વિગત પૂછપરછ કરતાં જાણવા મળેલું કે હાલ એ મધ્યપ્રદેશના ભિંડ રાજ્યનો આ મૂળ વતની છે। છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં એમના કાકાને ત્યાં કલરનો આજી ડેમ બાજુના વિસ્તારમાં રહે છે, એના કાકાને ત્યાં રંગરોગાન કરવાનો કલરકામ કરવાનો આવો વ્યવસાય કરે છે અને એ કોઈ જગ્યાએથી આ હથિયાર લઈ અને કોઈને ડિલિવરી આપવા જતો હોય એવી હકીકત હાલ પ્રાથમિક તપાસમાં ખુલી છે। આ આરોપીની પાસેથી હાલ જે મુસાફરીની વિગતો મળી છે એમના ચેક કરતા એ હાલ રાજસ્થાનના સિરોહી જિલ્લાના દેવદર ગામથી ટિકિટ લઈ અને આબુ સુધી રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટની એસટીજી બસમાં આવ્યો છે। આબુથી અમદાવાદ સુધી ગુજરાત રાજ્યની જે એસટીની બસ છે એમાં એ આવ્યો છે અને અમદાવાદથી ખાનગી વાહનમાં ઇકો ટાઈપના પ્રાઇવેટ જે ફેરી કરતા હોય એવામાં એ રાજકોટ આવ્યો છે। રાજકોટથી એમણે આ નડિયાદ સોમનાથવાળી બસ પકડી અને વેરાવળ બાજુ જતો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। વધુ તપાસ હાથ ધરી છે કે આગળનો એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, અગાઉ આવા પ્રકારના હેરીફેરીમાં કે અન્ય કોઈ ગુનાહિત પકડાયેલો છે કે કેમ, ક્યાંથી એ લઈ આવેલો છે એ હકીકત અને સાથે સાથે કોને ડિલિવરી આપવા જવાનો હતો આ હકીકત છે એ હાલ એ બાબતે તપાસ હાથ ધરી છે।